એક્ઝામ્પલ નંબર 19 જોઈશો, બરાબર? 18 સુધીના એક્ઝામ્પલ આપણે જોયેલા હતા, તો આપણને ખ્યાલ છે કે આ ટાઈપનો એક્ઝામ્પલ આપણને આપેલો હોય કે એક્સ પ્લસ બી અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ડીએક્સ. તો આ ટાઈપના એક્ઝામ્પલમાં આપણે શું કરીએ છીએ? તો આ ટાઈપના એક્ઝામ્પલની અંદર આપણે આ જે એક્સ પ્લસ બી જે છે એને આના વિકલનની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા પણ આપણને બહુપદી આપેલી છે, એક્સ માઇનસ ફાઇવ ઇન્ટુ એક્સ માઇનસ ફોર. આને આપણે ઓપન કરીશું તો એ બહુપદી બની જશે. તો આપણે એને ઓપન કરી દઈએ તો સિક્સ એક્સ પ્લસ સેવન અપોન રૂટ, તો બહુપદી શું થશે? તો એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ માઇનસ ફોર એક્સ, તો માઇનસ નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટીન ઇન્ટુ ડીએક્સ આ રીતનું બનશે. બ્રેકેટ ઓપન કરીશું તો આપણે આને સોલ્વ કરવા માટે બે મેથડ અપ્લાય કરેલી, બે મેથડ વિચારેલી હતી. એક મેથડ તો ફોર્મ્યુલાવાળી મેથડ વિચારેલી હતી અને બીજી મેથડ ડાયરેક્ટ વિચારેલી હતી. ડાયરેક્ટ મેથડ એ હતી કે ભાઈ આનું વિકલન શું થાય છે, ટુ એક્સ માઇનસ નાઇન, તો એ ઉપરના સ્ટેપમાં બનાવવાનું ટુ એક્સ માઇનસ નાઇન. તો એ બનાવવા માટે શું કરીશું આપણે? તો આની અંદરથી સિક્સ કોમન કાઢી નાખીએ, પછી મારે ટુની જરૂરિયાત છે તો ટુ વડે મલ્ટીપ્લાય કરીએ, પછી શું કરીશું કે મારે માઇનસ નાઇનની જરૂરિયાત છે, માઇનસ મારે માઇનસ નાઇન એક વખત એડ કરું ને એક વખત માઇનસ કરું. તો એ રીતે પણ કરી શકાય, અથવા તો એ રીતે ન વિચારવું હોય તો ફોર્મ્યુલા બેઝ જઈએ. તો સિક્સ એક્સ પ્લસ સેવનને મારે વિકલનમાં કન્વર્ટ કરવું છે તો હું એને શું લખીશ? એમ ડી બાય ડીએક્સ. કોનું વિકલન બનાવવાનું છે? એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટીન, એનું વિકલન બનાવવાનું છે મારે. પછી શું આવશે અહીંયા? પ્લસ એન. તો હું અહીંયા લખીશ એમ, તો આનું વિકલન શું થશે? તો ટુ એક્સ માઇનસ નાઇન પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? સિક્સ એક્સ પ્લસ સેવન. હવે હું બ્રેકેટ ઓપન કરી નાખું છું, તો બ્રેકેટ ઓપન કરીશ તો શું લખાશે? તો ટુ એમ એક્સ માઇનસ નાઇન એમ પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ લખાશે સિક્સ એક્સ પ્લસ સેવન. હવે આને સોલ્વ કરવા માટે શું કરીશું આપણે? બંને બાજુ કમ્પેર કરી દઈશું. તો જો બંને બાજુ કમ્પેર કરવામાં આવે તો અહીંયા એક્સ સાથે કેટલા મલ્ટિપ્લિકેશનમાં આપેલા છે આપણી પાસે? 2m પડેલા છે. અહીંયા એક સાથે મલ્ટિપ્લિકેશનમાં 6 પડેલા છે. તો 2m ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? 6x 6 માઇનસ 9m પ્લસ n ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? 7 લખાશે. તો m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 3. તો m ઇઝ ઇક્વલ ટુ 3ની કિંમત ક્યાં મૂકી દઈએ? આની અંદર મૂકી દઈએ. તો 9 ઇન્ટુ 3 પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 7 આ રીતે લખી શકાશે. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 7 પ્લસ 27. તો 7 પ્લસ 27 કેટલા થશે? તો 34. તો લાસ્ટની અંદર આપણે શું કરીશું? તો આ m અને આ nની કિંમત આની અંદર મૂકી દઈશું, m અને nની અંદર, અને એ જ વસ્તુ બેઠી 6x પ્લસ 7ની જગ્યાએ આપણે લખી નાખશું. તો 6x પ્લસ 7ની જગ્યાએ લખી નાખીએ આપણે, તો 6x પ્લસ 7ની જગ્યાએ m ઇઝ ઇક્વલ ટુ 3 લખી નાખીએ. તો અહીંયા લખાશે d બાય dx એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટીન પ્લસ એનની જગ્યાએ લખાશે 34 અપોનની અંદર લખાશે રૂટ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટીન ઇન્ટુ ડીએક્સ આ રીતે લખી શકાશે. હવે આગળ વધીએ. એક વખત હું આના અપોનમાં આપી દઉં છું, એક વખત હું આના અપોનમાં આપી દઉં છું. તો આના અપોનમાં આપી દઈશ તો અહીંયા લખાશે ડી બાય ડીએક્સ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટીન અપોન રૂટ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટીન. અને એક વખત હું 34ના અપોનમાં આપી દઈશ તો અહીંયા લખાશે 34 અપોન એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટીન ઇન્ટુ ડીએક્સ આ રીતનું લખી શકાશે. હવે આ જે વસ્તુ આપેલી છે એને આપણે I1 નામ આપી દઈએ અને આપણે I2 નામ આપી દઈએ. બંનેને અલગ અલગ રીતે સોલ્વ કરીએ તો આપણું જે ફોર્મ હતું તે ફોર્મ આ રીતનું હતું કે ડીએક્સ ડી બાય ડીએક્સ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટીન, એને આપણે I1 નામ આપેલું હતું, અપોનની અંદર રૂટમાં હતું એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટીન ઇન્ટુ ડીએક્સ. તો આને આપણે બે રીતે સોલ્વ કરી શકીએ, એક ફોર્મ્યુલા વાઇઝ પણ સોલ્વ કરી શકીએ અને એક સપોઝ કરીને પણ સોલ્વ કરી શકીએ. તો બંને રીતે આપણે શીખી લઈએ, કેમ કે બંને રીતે આપણા માટે કામની છે. તો આ જે ફંક્શન છે તે આ ટાઈપનું ફંક્શન છે, એફ ઓફ એક્સની એન ઘાત અને ઉપર
डी बाय डी एक्स एनु विकलन, बराबर आ रीतनू है। तो आ टाइपनु कोईपण फंक्शन अपनी पास पड़ेलू हो एफ ऑफ एक्स की एन घात इंटू डी बाय डी एक्स एफ ऑफ एक्स इंटू डी एक्स, तो आने सॉल्व करव हो तो आइरेक्ट सोल्यूशन आ रीतनु आई सके कि एफ ऑफ एक्स की एन प्लस वन अपॉन एन प्लस वन प्लस सी, एट्ले कि कोई फंक्शन आपेलू होने एन घात हो तो ये फंक्शन विकलन जो बाजू में पड़ेलू हो तो यह जवाब आफ ऑफ एक्स की एन प्लस वन अपॉन एन प्लस वन प्लस सी। एक आ रीते सॉल्व कर सकी। बीजू जो करे आप तो एक मेथड बने मेथड आप जो लीए तो एक मेथड अँ शू है तो अँ विकलन ऊपर आपेलू है तो आने आ रीते लखी सकूँ एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटीन आ उपर जैसे तो के घात लखाशे माइनस वन बाय टू इंटू मल्टिप्लिकेशन में के पड़ेला है डी बाय डी एक्स एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटीन इंटू डी एक्स। तो अँ एफ ऑफ एक्स की कितनी घात है एन घात है बाजू में एनु विकलन है तो आवाब शू आ एक वक्त प्लस करीशू तो एक वक्त प्लस ऊपर थे एक वक्त प्लस नीचे थे तो एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटी तो माइनस वन बाय टू प्लस वन अपॉन माइनस वन बाय टू प्लस वन प्लस सी। अँ एक मेथड पूरी। हमें बीजी मेथड ए रीते करता था आप के आई वन इज इक्वल टू अँ आ रीतनु आपेलू हो एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटीन अने आपणू जे विकलन है एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटीन ये शू है टू एक्स माइनस नाइन डी एक्स। तो आम आप शू करूँ तो एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटी इज इक्वल टू टी सपोज कर लीए तो जो आना बराबर टी सपोज करीशू तो शू थे तो आकलन थे टू एक्स माइनस नाइन इंटू डी एक्स इज इक्वल टू डी टी, बराबर। तो आकलन शू थी टी थी आना बराबर शू लखीशू आप डी टी अने एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटीन इज इक्वल टू शू लखी नाखी आप रूट टी, बराबर। तो आ टी ऊपर जैसे तो टी ने कितनी पावर लखाशे माइनस वन बाय टू डी टी। तो आने आप आ रीते लखी सकी माइनस वन बाय टू प्लस वन अपॉन माइनस वन बाय टू प्लस वन प्लस सी। तो टी इज इक्वल टू आप शू सपोज करेला था तो टी इज इक्वल टू आप सपोज करेला था एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटीन ए सपोज करेला था तो लास्ट में टी जगह टी जगह मूकी दी आप तो माइनस वन बाय टू प्लस वन एट्ले थे वन बाय टू अने अँ माइनस वन बाय टू प्लस वन एट्ले थे वन बाय टू तो ये टू पर आवशे तो अँ टू लखाशे प्लस सी। तो आ शू थे बीजी मेथड थे। बीजू आप आई टू इज इक्वल टू शू सपोज करेलुत तो आप आई टू इज इक्वल टू सपोज करेला था थर्टी फोर अपॉन रूट एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटीन, बराबर प्लस ट्वेंटीन डी एक्स। तो आने सॉल्व करिए आने सॉल्व करवा माटे नी आपणी पासे मेथड कई थी तो आने सॉल्व करवा माटे नी आपणी पासे मेथड हती के पूर्ण वर्ग बहुपदी नी अंदर कन्वर्ट करिए तो पूर्ण वर्ग बहुपदी में कन्वर्ट करवा माटे शू करिए तो वन अपॉन रूट अहीं आपणने आपेलू छे एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटी तो मारे मध्यम पद बनाव पड़े अने अंतिम पद बनाव पड़े तो मध्यम पद बनावा माटे मारे केटलानी जरूरियात पड़े टू नी जरूरियात पड़े तो हूँ टू टू वडे ऊपर नीचे मल्टीप्लाय करूँ छू तो ये करूँ तो अहीं शू बन्यू तो अँ एक्स एक्स स्क्वेर अँ बने छे तो मारे शू करवू पड़शे नाइन बाय टू नो स्क्वेर अँ बनावो पड़शे तो नाइन बाय टू नो स्क्वेर एक वक्त हूँ एड करूँ छूँ अने एक वक्त हूँ शू करूँ छूँ बात करूँ छूँ, बराबर। अने अँ प्लस ट्वेंटी तो ऑलरेडी मारी पास पड़ेला है तो आ शू थे प्लस ट्वेंटीन तो आना बराबर हूँ शू लखी नाखूँ तो बेट टू ज एज इट इज थर्टी फोर वन अपॉन रूट आना बराबर लखाशे एक्स माइनस नाइन बाय टू एनो होल स्क्वेर तो आना बराबर शू थे तो माइनस एटी वन बाय फोर प्लस ट्वेंटीन आ थे, बराबर। तो आ फोर अँ मल्टीप्लाय थे तो फोर इंटू ट्वेंटीन एट्ले कि एटीन तो माइनस एटी वन प्लस एटीन बाय फोर एट्ले अँ लखाशे माइनस वन बाय फोर तो आने आ रीते लखी सकूँ माइनस वन बाय टू एनो होल स्क्वेर तो हूँ अँ माइनस वन बाय टू एनो होल स्क्वेर लखूँ छूँ तो आज है तो फॉर्मुला बनी गयु डी एक्स अपोन रूट एक्स स्क्वेर माइनस ए स्क्वेर जेव, बराबर। तो आ टाइपन कोईपण फॉर्मुला आपेलू हो तो जवाब शूँ आप
लॉग मोड एक्स प्लस रूट एक्स स्क्वेर माइनस ए स्क्वेर प्लस सी एनो जवाब आ आवतो हतो। तो आपणे शुं करीए, एक्स की जगह शूँ मूकी दीए, एक्स माइनस नाइन बाय टू मूकी दीए अने एनी जगह शूँ मूकी दीए, वन बाय टू। तो आपणो फॉर्मुला शूँ बनशे, 34 इंटू लॉग मोड एक्स प्लस एक्स की जगह एक्स माइनस नाइन बाय टू प्लस रूट एक्स माइनस नाइन बाय टू एनो होल स्क्वेर माइनस वन बाय टू एनो होल स्क्वेर प्लस अहीं शूँ करी दीए आपणे सी टू बराबर। हवे आई वन और आई टू बने मिक्स कर दीए, तो आई वन और आई टू ने मिक्स करिए तो आई वन प्लस आई टू आ रीत लखाशे। तो आई वन इज इक्वल टू अपनी पास जवाब शूँ आलो, तो आई वन इज इक्वल टू अपनी पास जवाब आलो तो टू इंटू एक्स स्क्वेर माइनस नाइन एक्स प्लस ट्वेंटी वन बाय टू पावर प्लस सी वन अने आई टू इज इक्वल टू अपनी पास जवाब आलो हो तो 34 इंटू लॉग मोड एक्स माइनस नाइन बाय टू प्लस रूट एक्स माइनस नाइन बाय टू एनो होल स्क्वेर माइनस वन बाय टू एनो होल स्क्वेर प्लस सी टू बराबर। तो अहीं शूँ करिए आपणे सी वन अने सी टू बराबर एना बराबर शूँ मूकी दीए, सी मूकी दीए बने मिक्स करीने। तो आज वधशे ए शूँ आवशे आपणो अंतिम आंसर। हवे आ एक्जाम्पलनी अंदर आपणे एक एक्स्ट्रा वस्तु पण शीखिया, ये एक्स्ट्रा वस्तु आ रीतनी हती, जे बहु ज इम्पोर्टंट वस्तु छे के कोई फंक्शन एफ ऑफ एक्स आपेलू होय अने ए एफ ऑफ एक्स नी एन पावर आपणी पासे पड़ेली होय अने एनुं विकलन बाजू में पड़ेलू होय डी बाय डी एक्स एफ ऑफ एक्स डी एक्स, तो एनो जवाब शुं थशे, तो एफ ऑफ एक्स नी एन प्लस वन अपोन एन प्लस वन प्लस सी। एना માટેનો આપણે એક્ઝામ્પલ પણ જોયો, તો પણ આપણે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈ લઈએ, સમજી લઈએ કે આ રીતનું આપણને આપેલું છે કે એક્સ સ્ક્વેર માઇનસ સોરી આ રીતનું આપણને આપેલું છે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ ની ફાઈવ પાવર બરાબર, અને આનું વિકલન જે છે એનું વિકલન થશે ટુ એક્સ માઇનસ ફોર ડી એક્સ, આ રીતનું આપણને આપેલું છે। તો આને હું આ રીતે લખી શકું કે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ ની ફાઈવ પાવર ડી બાય ડી એક્સ, અને અહીંયા લખાશે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ, એટલે કે આ કોનું વિકલન છે, તો આ એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવનું વિકલન છે, તો ઇન્ટુ ડી એક્સ આ રીતનું લખી શકાય। તો આ શું થયું, ફંક્શન થયું એફ ઓફ એક્સ અને એની એન ઘાત, અને બાજુમાં શું થયું એનું વિકલન થયું, તો આનો જવાબ શું આવશે, એક વખત પ્લસ આવશે અને એક વખત નીચે પ્લસ આવશે, તો આનો જવાબ આવશે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ ની ફાઈવ પ્લસ વન અપોન ફાઈવ પ્લસ વન પ્લસ સી। તો આ શું થશે, આનો જવાબ થશે। આ એક્ઝામ્પલને બીજી રીતે પણ કરી શકીએ કે સપોઝ કરી લઈએ કે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી લઉં, તો એ જે છે તે ટુ એક્સ માઇનસ ફોરને વિકલન તરીકે આપણને સાથે લઈ જઈ શકે। તો આ રીતે પણ આપણે એક્ઝામ્પલને લઈ જઈ શકીએ છીએ, તો આ ડબલ વે છે, બે રીતે એક્ઝામ્પલને કરી શકીએ, સમજી લો। હવે બીજી એક મેથડ એ પણ જોઈ લઈએ કે સમજી લઈએ કે આ રીતનું આપેલું હોય કે એફ ઓફ એક્સ નીચે આપેલા હોય અને એનું વિકલન ઉપર આપેલું હોય બરાબર, એફ ઓફ એક્સ નીચે આપેલા હોય અને એનું વિકલન ઉપર આપેલું હોય, તો એનો જવાબ શું આવશે, લોગ મોડ એફ ઓફ એક્સ પ્લસ સી, શું એનો જવાબ આ રીતનો આવશે બરાબર। આપણને એ પણ ખ્યાલ છે કે સમજી લઈએ, કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ તો વધારે આઈડિયા આવશે કે અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ પ્લસ સેવન આપેલું છે બરાબર, તો એનું વિકલન શું થશે, તો આનું વિકલન થશે ટુ એક્સ માઇનસ ફોર ડી એક્સ। તો આ ટાઈપનું જ્યારે એક્ઝામ્પલ હતા ત્યારે આપણે એ રીતના જોતા હતા કે ભાઈ આનું વિકલન ઉપર બનાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ અહીંયા આપણને ઓલરેડી એનું વિકલન ઉપર આપેલું જ છે બરાબર। તો આ રીતનું એક્ઝામ્પલ બનશે કે એફ ઓફ એક્સ નીચે છે અને ઉપર એનું શું છે, વિકલન છે। તો આ ટાઈપના એક્ઝામ્પલમાં સમજી લો કે હું એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ સેવન ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી લો, તો શું થશે એનું વિકલન, તો ટુ એક્સ માઇનસ ફોર ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે, ડી ટી લખાશે, તો આના બરાબર હું શું લખી નાખું, ડી ટી, અને આના બરાબર શું લખી નાખીશ, ટી। તો આ કોના જેવું બની ગયું, તો વન અપોન એક્સ અને ડી એક્સ જેવું બની ગયું, તો આનો જવાબ શું આવશે, તો લોગ મોડ એક્સ, તો લોગ મોડ એક્સ, તો એક્સ તરીકે કોણ છે, ટી, તો લોગ મોડ ટી પ્લસ સી, તો આ તેનો જવાબ થશે। તો ટીની જગ્યાએ લાસ્ટમાં શું મૂકતા હતા, તો લોગ મોડ એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ સેવન પ્લસ સી, તો આ રીતનું કરતા હતા। તો અહીંયા ડાયરેક્ટ કરવાનું છે કે નીચે ડાયરેક્ટ ફંક્શન એફ ઓફ એક્સ આપેલું હોય, ખાલી એફ ઓફ એક્સ,
અને એની ઉપર વિકલન આપેલું હોય તો એનો જવાબ શું આવશે? લોગ મોડ એક્સ. તો ડાયરેક્ટ આનો જવાબ આપણે શું લખી શકીએ કે લોગ મોડ એક્સ. તો એક્સ તરીકે શું લખાશે? તો એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ સેવન પ્લસ સી. કેમ? અહીંયા શું છે? વિકલન છે ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ સેવનનું પ્લસ સી. તો આ શું થશે? આપણો જવાબ થશે